હવે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરના લાડુની શુદ્ધતા પર ઉઠ્યા સવાલ. જગત વિખ્યાત તિરુપતિ મંદિરના લાડુના પ્રસાદમાં ભેળસેળનો ખુલાસા બાદ હવે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરમાં લાડુની શુદ્ધતાને લઈને સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે સિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા સઢાળુને વેંચવામાં આવતા મહાપ્રસાદ લાડુના પેકેટમાં ઉંદરના બચ્ચા જોવા મળ્યા હોવાનો વિડિયો પ્રકાશમાં આવ્યા બાદ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે પ્રસાદ તૈયાર કરીને સ્વચ્છ જગ્યાએ રાખવામાં આવતો નથી અને અશુદ્ધ છે અહેવાલ પ્રમાણે સીસીટીવી ફૂટેજમાં પ્રસાદના પેકેટમાં ઉંદરો જોવા મળી રહ્યા છે જેને લઈને સિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટના સચિવ વીણા પાટીલે ફૂટેજ મંદિર ટ્રસ્ટ અંદરના ન હોવાનો દાવો કર્યો છે જોકે તેમણે કહ્યું કે તેઓ આ ફોટોગ્રાફ્સ અને વિડીયો ફૂટેજની તપાસ કરશે આ મંદિરમાં રોજના પચાસ હજારની આસપાસ લાડુ બને છે જેમાં પચાસ પચાસ ગ્રામના બે લાડુ એક પેકેટમાં હોય છે જ્યારે તહેવારના સમયે પ્રસાદની માંગ વધી જાય છે મળતી માહિતી પ્રમાણે શ્રદ્ધાળુઓમાં પ્રસાદ વહેંચતા પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ નિયમિતપણે આ લાડુમાં વપરાતા વસ્તુઓની તપાસ કરે છે અને તેને સર્ટિફાઈડ કરે છે લેબ ટેસ્ટના રિપોર્ટ પ્રમાણે આ લાડુઓને સાત આઠ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે તે બગડતા નથી પરંતુ લાડુમાં ઉંદરના બચ્ચાઓ જોવા મળ્યા બાદ મંદિરની અંદરના પ્રસાદની સ્વચ્છતા અને શુદ્ધતાને લઈને સવાલો ઉઠી રહ્યા છે બીજી તરફ તિરુપતિ મંદિરના લાડુમાં પશુઓની ચરબીના મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુના પ્રસાદ માટે ઘી સપ્લાય કરતી કંપનીને નોટિસ ફટકારી છે મળતી માહિતી પ્રમાણે મંત્રાલયે મંદિરમાં ઘી સપ્લાય કરતી ચાર કંપનીઓ પાસેથી પ્રોડક્ટના સેમ્પલ મંગાવીને તેનું પરીક્ષણ કર્યું હતું જેમાંથી એક કંપનીના ઉત્પાદનના નમૂના ધારાધોરણને અનુરૂપ ન હોવાનું જણાવાયું છે સ્ટાર ન્યૂ સેવન હંમેશા સચ્ચાઈની સાથે